નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સરસ્વતી શિશુ વિદ્યાલય કુકરવાડા, ધોરણ 8, વિષય ગણિત, પ્રકરણ નંબર 5, માહિતીનું નિયમન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર 74 કાઢીશું. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો, લંબ આલેખની ખાસ રજૂઆત, જેને આપણે સ્તંભ આલેખ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સ્તંભ આલેખ આપણને આપેલો છે. અહીંયા તમારા વર્ગો આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એની આવૃત્તિ આપણને આપેલી છે. તો હવે વર્ગો અહીંયા કેટલા આપ્યા છે? 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણને સતત વર્ગો આપેલા છે. તો અહીંયા આપણે કેવી રીતે અહીંયા એને આલેખ દર્શાવેલો છે તો એની માહિતી મેળવીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, એક્સ અક્ષ ઉપર વિદ્યાર્થીઓના ગુણ, વાય અક્ષ ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા. તો અહીંયા હવે વર્ગો આપણે દર્શાવવા હોય વિદ્યાર્થી મિત્રો, વર્ગીકૃત માહિતી કેવી રીતે આલેખમાં દર્શાવી શકાય, તો એના માટે આપણને ખ્યાલ છે એ મુજબ જે આડી લીટી છે વિદ્યાર્થી મિત્રો, જેને આપણે એક્સ અક્ષ એટલે કે સમક્ષિતિજ રેખા તરીકે એને ઓળખવામાં આવે છે, અને જે ઊભી રેખા છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે શિરોલંબ રેખા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, વર્ગોને અહીંયા સતત એટલે કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 એ રીતે દર્શાવેલા છે. એની આવૃત્તિઓ, તો એક્સ અક્ષ બરાબર તમે એ વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 2 વિદ્યાર્થીઓ અહીંયા લીધેલા છે. તો 0 થી 10માં કેટલા છે? 2. 10 થી 20માં 10, પછી 20 થી 30માં 21, 30 થી 40માં 19, 40 થી 50માં 7, અને 50 થી 60માં 1. તો અહીંયા આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્તંભ આલેખ દર્શાવેલો છે. બીજું વિદ્યાર્થી મિત્રો, કે સ્તંભ આલેખની ઊંચાઈ એ જે તે વર્ગની શું દર્શાવે છે? આવૃત્તિ. જે રીતે બે વર્ગ અંતરાલ વચ્ચે જગ્યા નથી, એવી જ રીતે અહીંયા સ્તંભોમાં પણ બે સ્તંભોમાં વચ્ચે જગ્યા રાખવામાં આવતી નથી. વર્ગ અંતરાલ એટલે વિદ્યાર્થી મિત્રો, 0 થી 10, 10 થી 20, તો અહીંયા 10 ફે પૂરો થાય છે અને અહીંયા 10 થી ચાલુ થાય છે, એટલે અહીંયા કોઈ જગ્યા છે વચ્ચે કોઈ જગ્યા નથી. તો આ પ્રકારની જે આલેખ દ્વારા રજૂ થાય છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે સ્તંભ આલેખ તરીકે ઓળખવામાં આવે છે. બીજું વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક જોઈએ તો અહીંયા આપણને એક આલેખ આપેલો છે. એ આલેખની અંદર વિદ્યાર્થી મિત્રો, સ્તંભોની સમાન પહોળાઈના છે, પરંતુ તેમની વચ્ચે કોઈ અંતર રાખવામાં આવેલું નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અહીંયા 20, 25, 30, 35, 40, 45, 50. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક નિશાન કરેલું છે કે જેને આપણે ખંડિત, ઊંચી નીચી જે રેખા છે વિદ્યાર્થી મિત્રો, તો એને આપણે ખંડિત રેખા એટલે કે ખંડિત કરેલો આલેખ કહી શકાય. તો આવું વિદ્યાર્થી મિત્રો ક્યારે કરવાનું? તો જો તમારો વર્ગ અંતરાલ એ 0 થી શરૂ કરી સમાન અંતરાલો સતત લીધા નથી, એટલા માટે આપણે એને વર્ગ અંતરાલમાં એટલે કે આલેખની અંદર શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ખંડિત કરીએ છીએ. તો ખંડિત ક્યારે કરી શકાય વિદ્યાર્થી મિત્રો? તો આપણો વર્ગ અંતરાલ જો 0 થી શરૂ થતો ના હોય વિદ્યાર્થી મિત્રો, તો એ વખતે આપણે એને ખંડિત કરી શકીએ છીએ એટલે કે કરવામાં આવે છે. પેજ નંબર 75 ઉપર વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરો, એની અંદર આપણને સ્તંભ આલેખનું અવલોકન કરી એના પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો, આલેખ આપણે ખંડિત કરેલો આલેખ છે, એટલે કે વર્ગો 0 થી શરૂ થતા નથી. તો એક્સ અક્ષ ઉપર અહીંયા ઊંચાઈ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, અને અહીંયા વાય અક્ષ ઉપર આપણે ધોરણ 7ની છોકરીઓની સંખ્યા આપણને આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલો પ્રશ્ન તમને પૂછવામાં આવે છે
કે ઉપરોક્ત સ્તંભાલેખમાં શું માહિતી આપવામાં આવેલી છે તો ઉપરોક્ત સ્તંભ આલેખની અંદર વિદ્યાર્થી મિત્રો ધોરણ 7ની છોકરીઓની સંખ્યા એટલે કે ધોરણ 7ની છોકરીઓની ઊંચાઈ એ સેમીમાં ની માહિતી અહીંયા આપવામાં આવેલી છે કયા વર્ગમાં છોકરીઓની સંખ્યા મહત્તમ છે તો અહીંયા સ્તંભ સૌથી ઊંચો કયા વર્ગમાં છે વિદ્યાર્થી મિત્રો તો 140 થી 145 વર્ગમાં મહત્તમ સંખ્યા છે ત્રીજો પ્રશ્ન કેટલી છોકરીઓની ઊંચાઈ 145 કે તેથી વધારે છે વિદ્યાર્થી મિત્રો તો આપણે આલેખમાં જોઈશું કે 145 કરતાં વધુ હોય એવી ઊંચાઈ કેટલા વિદ્યાર્થીઓની છે વિદ્યાર્થી મિત્રો તો 4, 2 અને 1 તો કેટલા થશે 4, 2, 6 અને 1 7 વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન જો આપણે છોકરીઓને નીચેના મુજબ 3 વિભાગમાં વહેંચીએ તો દરેક વિભાગની સંખ્યા શું થાય 150 કે તેથી વધુ એને જૂથ નંબર 1માં વહેંચીએ 140થી 150ની વચ્ચે એને જૂથ નંબર બી અને 150થી ઓછી એને જૂથ નંબર સી તો ચલો પહેલું શું હતું વિદ્યાર્થી મિત્રો તો 150થી વધુ તો 150થી વધુ કયા છે વિદ્યાર્થી મિત્રો 2 અને 1 એટલે કે કેટલી થશે 3 છોકરીઓ પછી 140થી 150ની વચ્ચે તો કેટલા છે વિદ્યાર્થી મિત્રો 7 વત્તા 4 બરાબર 11 અને સી જૂથની અંદર કેટલા છે તો 150થી વિદ્યાર્થી મિત્રો ઓછી ઊંચાઈ તો 150થી ઓછી કઈ છે 4 વત્તા 7 વત્તા 3 વત્તા 2 વત્તા 1 તો ટોટલ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો 17 છોકરીઓ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આલેખ ઉપરથી સ્તંભાલેખ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપી શકીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 5.1 જોવાનો છે તો 5.1માં આપણે નીચેની માહિતીમાંથી કઈ માહિતી દર્શાવવા સ્તંભ આલેખનો ઉપયોગ કરી શકાય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તો એમાં વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો છે કે ટપાલીના થેલામાં રહેલ જુદા જુદા વિસ્તારના પત્રોની સંખ્યા નંબર બી રમત સ્પર્ધાના સ્પર્ધકોની ઊંચાઈ નંબર 3, 5 કંપનીઓ દ્વારા ઉત્પાદન થયેલ કેસેટની સંખ્યા અને રેલવે સ્ટેશનને સવારે 7થી સાંજના 7 દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરોની સંખ્યા તો ઉપરોક્ત દરેક માટે આપણે કારણ આપો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને માહિતી ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરી શકાય તો જ અને તો જ આપણે માહિતીની રજૂઆતને આલેખ દ્વારા દર્શાવી શકીએ છીએ તો એમાં એ અને સીમાં માહિતી ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરી શકાય નહીં તેથી માહિતીની રજૂઆતને આપણે આલેખ દ્વારા દર્શાવી શકતા નથી જ્યારે બી અને ડીમાં વિદ્યાર્થી મિત્રો આપણે માહિતીને ચોક્કસ વર્ગોમાં શું કરી શકીએ વિભાજિત કરી શકીએ તેમ છે તો આપણે બી અને ડીને એ સ્તંભ આલેખ દ્વારા માહિતીને સ્તંભ આલેખ દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર આપણને 2 આપેલો છે કે એક દુકાનદાર પોતાના ડિપાર્ટમેન્ટ સ્ટોલમાં પર આવતા પુરુષ એટલે કે એમ અને સ્ત્રી એટલે ડબલ્યુ છોકરો એટલે બી અથવા છોકરી એટલે જી માટે નોંધ કરે છે નીચેની યાદી દુકાનદારને સવારના પ્રથમ 4 કલાકમાં આવતા ગ્રાહકોની માહિતી આપેલી છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બધી માહિતી આપણને આપેલી છે ઉપરોક્ત માહિતી પરથી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણે તૈયાર કરવાનું છે અને લંબ આલેખ દ્વારા આપણે દર્શાવવાનું છે તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રાહકનો પ્રકાર લખીશું અહીંયા આવૃત્તિ વિતરણ લખીશું
અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આવૃત્તિ એટલે કે ગ્રાહકની સંખ્યા તો હવે પ્રકારની અંદર વિદ્યાર્થી મિત્રો શું છે તો ડબલ ડ્યુ મેન બોય અને જી એ રીતે આપણને આપેલું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી હવે આપણે આવૃત્તિ ચિહ્ન કરતા જઈએ તો એક ડબલ્યુ બીજો ડબલ્યુ ત્રીજો ડબલ્યુ જી બી ડબલ્યુ ડબલ્યુ એમ જી જી પછી એમ એમ પછી ચાર ડબલ્યુ એક બે ત્રણ ચાર ડબલ્યુ પાછો જી બી પાછો એમ ડબલ્યુ પછી બી પછી બે જી હવે એમ પછી બે ડબલ્યુ પછી બે એમ પાછા ત્રણ ડબલ્યુ એક બે ત્રણ ડબલ્યુ પછી એક એમ પછી ડબલ્યુ પછી બી પાછો ડબલ્યુ જી એમ પાછા એક બે ત્રણ ચાર ડબલ્યુ તો એક બે ત્રણ ચાર ડબલ્યુ પાછો જી પાછો ડબલ્યુ પછી બે એમ એક અને બે એમ એક ડબલ્યુ બીજો ડબલ્યુ પાછો એમ ત્રીજો ડબલ્યુ અહીંયા જી પાછું ડબલ્યુ તો ડબલ્યુ એમ પછી જી ડબલ્યુ બે એમ એક ને એક બે એમ પછી બી પછી બે જી અને છેલ્લો ડબલ્યુ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દર્શાવી શકાય હવે એની સંખ્યા આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો તો કેટલી છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આખું જૂથ બન્યું એટલે 5 10 15 20 25 ને 3 28 અહીંયા 15 અહીંયા 5 અહીંયા 12 તો આ રીતે કુલ વિદ્યાર્થીઓ મિત્રો કેટલા થશે તો 8 ને 2 10 ને 20 20 ની પરી 0 વધી પરી 2 ને 2 4 ને 2 6 તો કુલ 60 વિદ્યાર્થીઓ મિત્રો અહીંયા થાય છે હવે આના ઉપરથી આપણે લંબા લેખ દોરવાનો છે તો લંબા લેખ દોરવા માટે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરીશું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી લેવાની છે તો એમાં ગ્રાહકનો વિદ્યાર્થી મિત્રો પ્રકાર એ આપણે ક્યાં લઈશું એક્સ અક્ષ ઉપર અને ગ્રાહકોની સંખ્યા ક્યાં લઈશું વાય અક્ષ પર તો અહીંયા ગ્રાહકનો પ્રકાર એ એક્સ અક્ષ ઉપર માહિતી લઈશું વિદ્યાર્થી મિત્રો એમાં એક ખાનું છોડી ડબલ્યુ એક ખાનું છોડીને એમ એક ખાનું છોડીને બી અને એક ખાનું છોડીને જી અહીંયા શું લખીશું વિદ્યાર્થી મિત્રો તો ગ્રાહકોની સંખ્યા તો હવે ગ્રાહકોની સંખ્યા વિદ્યાર્થી મિત્રો આપણે જોવાની છે તો અહીંયા સૌથી વધુ કેટલી છે વિદ્યાર્થી મિત્રો 28 તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા સરળતા ખાતર રહે એ માટે આપણે બે બે લઈશું તો 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28 અને 30 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રમાણમાપ લખી દઈશું કે પ્રમાણમાપ વાય અક્ષ પર 1 સેમી બરાબર 2 ગ્રાહકો તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે ડબલ્યુના કેટલા છે તો 28 તો ડબલ્યુના આપણે 28 સંખ્યાને સ્તંભ વડે શું કરીએ દર્શાવી દઈએ તો લંબા લેખ છે વિદ્યાર્થી મિત્રો એટલે અહીંયા આ લેખના સ્તંભ જુદા જુદા બીજું બી એમ બરાબર કેટલા છે તો 15
तो हवे 15 विद्यार्थी मित्रों दर्शावा होय तो 16 अने 18 ना आपणे सुक 14 अने 16 ना सु करीशु विद्यार्थी मित्रों अर्धा करीशु એટલે આપણને 15 મળી જશે તો અહીંયા કેટલા હતા 28 અહીંયા વિદ્યાર્થી મિત્રો આયા 15 હવે b બરાબર કેટલા છે 5 તો b બરાબર 5 માં પણ શું કરીશું વિદ્યાર્થી મિત્રો 4 અને 6 ના અડધા કરીશું એટલે વિદ્યાર્થી મિત્રો આપણને 5 અહીંયા મળી જશે તો અહીંયા લખીએ 5 અને g ના કેટલા છે વિદ્યાર્થી મિત્રો 12 તો અહીંયા g ના આપણે 12 દર્શાવી દઈએ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો લંબ આલેખ તૈયાર થઈ જાય છે તો આ રીતે આપણે દોરી શકાય દાખલા નંબર 3 ની અંદર વિદ્યાર્થી મિત્રો એક કારખાનાના 30 કારીગરોનું સાપ્તાહિક વેતન રૂપિયામાં આપેલું છે અહીંયા તમને 30 કારીગરોના સાપ્તાહિક વેતન આપેલા છે એ ઉપરોક્ત માહિતી પરથી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને 800 થી 810 810 થી 820 એ રીતે આગળ વર્ગો લઈ અને આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે એમાં સૌથી મોટું અવલોકન ને સૌથી નાનું અવલોકન જોઈએ તો સૌથી નાનું અવલોકન કેટલું છે વિદ્યાર્થી મિત્રો કે 804 એ આપણું સૌથી નાનું અવલોકન છે અને સૌથી મોટું અવલોકન કયું છે વિદ્યાર્થી મિત્રો 898 છે તો આપણે આ 800 થી 810 810 થી 820 એ રીતે આપણે વર્ગો અહીંયા લખીએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો તો 800 થી 810 810 થી 820 820 થી 830 830 થી 840 840 થી 850 850 થી 860 860 થી 870 870 થી 880 880 થી 890 અને 890 થી વિદ્યાર્થી મિત્રો 900 હવે અહીંયા કારીગરોની આપણે વર્ગો લખી દીધા વિદ્યાર્થી મિત્રો તો હવે એને અહીંયા આપણે આવૃત્તિ ચિહ્નમાં દર્શાવવાના છે તો ચોપડીની અંદર તમે જોતા જો વિદ્યાર્થી મિત્રો કે પહેલો આપણને કયો આપેલો છે 830 તો એ 830 ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે બાદ છે તો જે મોટો વર્ગ હોય એની અંદર 830 આવે પછી 835 એ પણ એમાં જ આવશે 890 એ અહીંયા મોટા વર્ગમાં પછી 810 એ અહીંયા આવે 835 836 869 845 898 890 પછી 820 860 832 પછી 833 855 પછી 845 તો 845 804 તો પહેલામાં 808 પણ પહેલામાં 812 પછી 840 885 835 836 પછી ફરીથી 835 પછી 878 840 868 890 806 અને 840 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દર્શાવી શકીએ છીએ તો પહેલા કોષ્ટકમાં 3 2 1 અહીંયા 9 અહીંયા 5 1 3 1 1 અને 4 તો આ બધાનો આપણે વિદ્યાર્થી મિત્રો સરવાળો કરીશું તો આપણને કેટલા કુલ મળશે વિદ્યાર્થી મિત્રો તો 30 કારીગરો કુલ
મળશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરી શકીએ છીએ પ્રશ્ન નંબર 4 પ્રશ્ન 3 માં આપેલી માહિતી પરથી બનાવેલા આવૃત્તિ કોષ્ટકનો ઉપયોગ કરીને આપણે સ્તંભ આલેખ તૈયાર કરો અને નીચેના પ્રશ્નના જવાબ આપો તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આવૃત્તિ આપી દીધી કે 810 થી 3 810 માં 3 810 થી 820 માં 2 એ રીતે આપણે માહિતી આપી દીધેલી છે તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે એના ઉપરથી સ્તંભ આલેખ દોરવાનો છે તો એ સ્તંભ આલેખ કેવી રીતે દોરી શકાય તો આપણે એની માહિતી આપીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે x અક્ષ y અક્ષ અને એનો ઉગમ બિંદુ o દર્શાવીશું બીજું અહીંયા સાપ્તાહિક વેતન આપણને વિદ્યાર્થી મિત્રો આપેલું છે એ આપણે x અક્ષ ઉપર લઈશું અને કારીગરોની સંખ્યા આપણે y અક્ષ ઉપર લઈશું હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પહેલો વર્ગ કેટલાથી સ્ટાર્ટ થાય છે તો પહેલો વર્ગ 810 થી ચાલુ થાય છે એટલે કે શૂન્યથી શરૂ થતો નથી વિદ્યાર્થી મિત્રો તો શૂન્યથી શરૂ ના થતો હોય તો આપણે પહેલા આલેખની અંદર સમજ્યા હતા વિદ્યાર્થી મિત્રો તો શું કરીશું ત્યાં આપણે એ આલેખને આપણે ખંડિત કરીશું તો આ રીતે આપણે આલેખને વિદ્યાર્થી મિત્રો શું કરીશું પહેલાં ખંડિત કરીશું અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયાથી 810 820 830 840 850 860 870 880 990 અને 900 એ રીતે આપણે લખીશું હવે કારીગરોની સંખ્યા વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ 9 છે એટલે આપણે 1 સેમી બરાબર 1 કારીગર લઈશું 1 2 3 4 5 6 7 8 અને 9 અહીંયા 10 તો અહીંયા લખીએ વિદ્યાર્થી મિત્રો કે y પ્રમાણમાપ પ્રમાણમાપ y અક્ષ પર 1 સેમી બરાબર 1 કારીગરની સંખ્યા અથવા તો 1 કારીગર તો ચલો હવે 800 થી 810 માં કેટલા વિદ્યાર્થીઓ છે તો 800 થી 810 માં વિદ્યાર્થીઓ 3 છે તો અહીંયા 800 થી 810 માં આપણે 3 વિદ્યાર્થીઓનો શું દોરી દઈએ વિદ્યાર્થી મિત્રો સ્તંભ દોરી દઈએ પછી 810 થી 820 માં 2 તો 810 થી 820 માં વિદ્યાર્થી મિત્રો કેટલા છે 2 પછી 1 પછી 830 થી 840 માં 9 તો 830 થી 840 ની અંદર 9 છે પછી વિદ્યાર્થી મિત્રો 840 થી 850 માં કેટલા છે 5 તો અહીંયા એ આપણે 5 આવેલા છે પછી 850 થી 860 માં 1 860 થી 870 માં 3 પછી 870 થી 880 માં 1 880 થી 890 માં પણ કેટલા છે વિદ્યાર્થી મિત્રો 1 અને 890 થી 900 ની અંદર કેટલા છે વિદ્યાર્થી મિત્રો 4 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સ્તંભ એટલે અહીંયા લખી દઈએ 3 2 1 9 5 1 3 1 1 અને 4 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એ સ્તંભ આલેખ શું કરી છીએ દોરી શકીએ છીએ તો એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન કે કયા વર્ગમાં કારીગરોની સંખ્યા મહત્તમ છે તો વર્ગ 830 થી 840 ની અંદર મહત્તમ છે 850 કે તેથી વધુ વેતન મેળવનાર કારીગરોની સંખ્યા કેટલી છે તો
તો 850 થી વધુ વેતન મેળવનાર કારીગરોની સંખ્યામાં કયા કયા આવશે વિદ્યાર્થી મિત્રો? તો 850 થી વધુ તો 1 3 1 1 અને 4 તો 1 વત્તા 3 એટલે 4 4 ને 5 5 ને 6 6 ને 4 10 કારીગરોની સંખ્યા આવશે અને 850 થી ઓછું વેતન ધરાવનાર કારીગરો તો 850 થી ઓછામાં કયા આવશે તો 5 9 1 2 અને 3 તો ટોટલ કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 20 સંખ્યા કારીગરોની થાય છે હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5 કોઈ ચોક્કસ વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા રજા દરમિયાન નિહાળેલા ટીવીના કલાકોની સંખ્યા આલેખ દ્વારા આપણે દર્શાવેલી છે એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આલેખ આપી દીધેલો જ છે અહીંયા એક્સ અક્ષ ઉપર દરરોજ ટીવી જોવાના પસાર કરતા કલાકો આપેલા છે જ્યારે વાય અક્ષ ઉપર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે તો એનો પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કે સૌથી વધુ વિદ્યાર્થીઓ કેટલા કલાક ટીવી જોવે છે તો સૌથી વધુ વિદ્યાર્થીઓ કેટલા છે વિદ્યાર્થીઓ તો તમે આલેખ પત્રની અંદર વિદ્યાર્થી મિત્રો જોશો તો સૌથી વધુ એ 4 કલાકથી 5 કલાક એ ટીવી જોવા માટે વિદ્યાર્થીઓ છે કેટલા વિદ્યાર્થીઓએ 4 કલાકથી ઓછું ટીવી જોયેલું છે તો અહીંયા 4 કલાકથી ઓછું વિદ્યાર્થીઓ કયા કયા છે તો 4 કલાકથી ઓછામાં કયા છે તો 22 8 અને 4 તો ટોટલ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 34 વિદ્યાર્થીઓ થશે કેટલાક વિદ્યાર્થીઓએ 5 કલાકથી વધુ ટીવી જોવામાં પસાર કર્યું છે તો 5 કલાકથી વધુ કયા છે વિદ્યાર્થી મિત્રો 8 અને 6 તો 8 અને 6 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 14 થશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે લંબાલેખ અને સ્તંભાલેખ દોરી શકાય અને એના ઉપરથી પ્રશ્નોના જવાબ પણ આપી શકાય અસ્તુ